નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ છ વિષય છે હિન્દી સામયિક મૂલ્યાંકન કસોટી માર્ચ બે હજાર એકવીસ કુલગુણ પચીસ પેપર તેના સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ મિત્રો આવા જ પેપર અને સોલ્યુશનને લગતા વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દો જેને કારણે જ્યારે ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો તમને પ્રશ્ન નંબર એક આપેલો છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ બરાબર તો તમને પાંચ પ્રશ્ન આપેલા છે પ્રત્યેકનો એક ગુણ છે ટોટલ પાંચ ગુણનો પ્રશ્ન છે તો હું મિત્રો જવાબ બોલતો જઈશ તમારે લખવાનો છે પહેલો સવાલ છે સબકા જીવન ભી બન જાય મધુવન કા ભાવાર્થ ક્યાં હૈ બરાબર તો જવાબ એનો આ રીતે આવશે કે અમે સબકો ખુશિયા કે ફૂલ બાટણી ચાહીએ મન પ્રસન્ન ભર જાયગા મધુવન કા અર્થ એ वह बगीचा जिसमें सुंदर और खुशबूदार फूल खिले है बराबर बीजा प्रश्न ने बात करिए कि पत्र में पता किस ओर लिखा जाता है तो पत्र में पता बाई ओर लिखा जाता है त्यारण नंबर नो प्रश्न आपको चुटकुले क्यों पसंद है बराबर तो क्योंकि इससे मन प्रसन्न होता है स्वस्थ रहने के लिए भी हास्य जरूरी है इसलिए चुटकुले पसंद है ચોથો સવાલ છે કિન ઉપકરણોમાં સંદેશા વ્યવહાર હો સકતા હૈ તો મિત્રો એમાં આવશે ટેલિવિઝન મોબાઈલ ફેક્સ જેસે ઉપકરણો કે માધ્યમ સે સંદેશા વ્યવહાર હો સકતા હૈ પાંચ નંબરનો છે કિતાબે મેં અમે ક્યાં ક્યાં દેતી હે તો કિતાબે અમે જ્ઞાન દેતી વે અમે અચ્છે બુરે કી પહેચાન કરાતી હે પુસ્તક પુસ્તક સચ્ચા મિત્ર કા લાભ અવશ્ય મિલતા હે તો આ રીતના એનો જવાબ આવશે આગળના પ્રશ્નની વાત કરીશું પ્રશ્ન નંબર બે તમને આપ્યો છે બરાબર શું કહે છે તો કે નીચે દઈએ ગયે આધાર પર દસ વાક્ય લખીએ તો તેનું ચિત્ર તમને મિત્રોએ કહેવું છે બરાબર દરિયા કિનારો આપેલો છે ઘણા બધા બાળકો રમી રહ્યા છે તો તમે એ રીતે જવાબ લખી શકો છો બરાબર પછી બોટ બોર્ડ પડે બોટ પડે પડેલી છે તો હું જવાબ એનો બોલું છું કે એ જ ચિત્ર મેં સમુદ્ર કે તટકા દ્રશ્ય દેખાયા ગયા છે ચિત્ર મેં એક તરફ કોને મેં છત્રી કે નીચે ખુર ખુરશી લગાઈ ગઈ છે નાયલ કે વૃક્ષ દિખ રહે હૈ એક વ્યક્તિ નો કા વિહાર કરા હૈ તડ પર બચ્ચે ખેલ રહે હૈ સમુદ્ર એક મછલી દિખાઈ દે રહી હૈ એક લડકી ટ્યુબવેલ લે કરી હૈ એક લડકી રેત પે ઘેરા બના રહી હૈ તો આ રીતનો ક્યાંક એની અંદર જવાબ આવશે બરાબર છે ઓકે ત્યાર પછી આપણે વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ કોવિડ નાઇન્ટીન કી ઘટના કે બાર દસ વાક્ય લીખીએ તેનો જવાબ આ રીતે બની શકે કે જૈસે જૈસે કોવિડ નાઇન્ટીન કે મહામારી દુનિયાભર બઢ રહી હૈ वैसे वैसे वैज्ञानिकों की नए कोरोना वायरस के बारे में एक अजीब बेहद चिंताजनक बात की सबूत मिल रहे हैं सबूत मिल रहे हैं इस वायरस के शिकार होने वाले बहुत से लोग हैं में खांसी बुखार और स्वाद गंध का पाना न बराबर जैसे लक्षण दिखाई देते हैं તો આ રીતના જવાબ લખી શકો છો અને કોઈ પ્રશ્ન અટવા ગયેલા હોય અને કોઈ પ્રશ્ન સોલ્વ ન થઈ રહ્યો હોય તો બસ તમારે તે પ્રશ્નનો ફોટો પાડવાનો છે અને પ્રશ્નને પ્રશ્ન કરવાનો છે અને સેકન્ડની અંદર તમારા પ્રશ્નનો સોલ્યુશન મળી જશે પછી ભલે તમારા પ્રશ્ન હોમવર્કનો હોય સીબીએસઇ બોર્ડ હોય યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે અન્ય કોઈ બોર્ડનો હોય પછી ભલે તમારો પ્રશ્ન આઈઆઈટી જેડબ્લ્યુ મેન્સ એડવાન્સ નીટ કે ધોરણ છ થી બાર નો હોય આ ઉપરાંત તમારો પ્રશ્ન કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી અને મેથેમેટિક્સ હોય તો પણ તમે તમારા પ્રશ્નનું સોલ્યુશન ડાઉટનેટ ઉપર કરી શકો છો આ ઉપરાંત ડાઉટ નેટ પર ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટે ચાલી રહ્યા છે ઇંગ્લિશ અને હિન્દી મીડિયમ માં લાઈવ ક્લાસીસ આથી તમે સંપૂર્ણ સિલેબસ ભણી શકો છો ડાઉટનેટ પર ત્રણ કરોડથી વધારે સ્ટુડન્ટ ડાઉટનેટ નેટ ઉપર ભણી રહ્યા છે તો તમે આજે જ ડાઉનલોડ કરો ડાઉટ નેટ એપ આગળ જોશું મિત્રો પ્રશ્ન નંબર ચાર સૂચના અનુસાર કીજીએ એમાં આપેલું છે અ બરાબર સંઘના પહેચાન કર ઉસકે આધાર પર દૂસરા વાક્ય બનાવીએ તો પહેલો સવાલ આપ્યો છે મનુ મનસુખ લીખતા હૈ કોયલ ગાતી હે અને કર્ણકી ઉદારતા જગ પ્રસિદ્ધ હે તો આની અંદર જવાબ એવો આવશે પહેલાંમાં મનસુખ લિખતા એમાં તો કે નિખિલ લીખતા હે બરાબર સંઘના પહેચાન કર વાક્ય બનાવવાના છે પછી આવશે કોયલ ગાતી હે તો મેના ગાતી હૈ પછી કર્ણકી ઉદારતા જગ પ્રસિદ્ધ હે તો સેલ રાજા કી ઉદારતા જગ પ્રસિદ્ધ હે તો આ રીતનો જવાબ એનો બનશે આગળ લઈશું બ વિશેષણો કા ઉપયોગ કર કે વાક્યોને લાલ બરાબર તો લાલ રંગનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે તો આવશે દાદીકો લાલ ગુલાબ પસંદ હે પછી તીસરા તો તીસરા કમરા ખાલી એ આ રીતે તમે વાક્ય તમારી રીતે મિત્રો બનાવી શકો છો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અવશ્ય તમે વિડીયોને લાઈક કરી શકો છો શેર કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો પ્રશ્ન નંબર પાંચ છે લિંગ પરિવર્તન કરે ઉસકા વાક્ય મેં પ્રયોગ કીજે ઉદાહરણ આપ્યું છે હિરણ તો હિરણી તો વાક્ય બનાવવાનું છે હિરણીને ધ્યાનમાં રાખીને તો હિરણી દોડ રહીએ તે દેવ તો દેવી પછી ગ્વાલા તો ગ્વાિન શેર તો શેરની સ્ત્રી તો પુરુષ રાજા તો રાની આ રીતનું બનશે એમાં પેલું દેવનું છે દેવી તો કે વિદ્યા કી દેવી સરસ્વતી છે બરાબર પછી ગ્વાલિનની વાત ગ્વાલિન દૂધ બેચને જાતી છે પછી શેર તો શેરની શેરની શિકાર કરને છે માહિર હે બરાબર પછી પુરુષ સ્ત્રી સ્ત્રીનું થશે પુરુષ તો પુરુષ કામ કરીને આપણે પરિવાર કા પાલન પોષણ કરતા હે અને રાજા તો રાની તો કે રાની રાજા કી ઘરવાલી હોતી એસે આપ મતલબ લખ લખી શકો છો બરાબર તો આ રીતનું મિત્રો જે ધોરણ છ હિન્દી વિષયનું જે એકમ કસોટીનું પેપર હતું સોલ્યુશન હવે હોપ તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ